આજે જન્માષ્ટમી છે ત્યારે ચારે બાજુ કૃષ્ણ જન્મની ધૂમ મચી છે। કૃષ્ણ જન્માષ્ટમીની શહેરભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે સેના ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આજે રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે અને તેને માટે શહેરના જાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ઇસ્કોન મંદિરમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આખા મંદિરને સજાવવામાં આવ્યું છે, તેમજ આખો દિવસ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવશે અને રાતે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને નવા વાઘા પહેરાવવામાં આવશે। ત્યારે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। સવારથી સાંજ સુધીમાં લાખો ભક્તો ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશે। મંદિરમાં લાખો ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હરે કૃષ્ણ, તો મેરા નામ રૂપચરણ દાસ હૈ। તો આજ જો હૈ આપ જન્માષ્ટમી મહામહોત્સવ કા પર્વ હૈ, તો આપ સબ મંદિર ભગવાન કે દર્શન કે લિયે આ સકતે હૈ। આજ કે દિન દર્શન કરના બહુત હી શુભ માના ગયા હૈ આજ કે જો હૈ, તો આપ સબ આઈએ દર્શન કીજીએ ભગવાન। ભગવાન બહુત મહાન બહુત કૃપાલુ હૈ, તો આપ સબ દર્શન કે લિયે આ સકતે હૈ। ઓર મંદિર મેં ક્યા વ્યવસ્થા કી ગઈ આજ કે દિન કે લિયે? મંદિર કે લિયે પ્રભુજી જો હૈ સબ ભક્ત મંદિર મેં સેવા મેં સુબહ સે લગે હુએ હૈ, ઓર પૂરા દિન ભગવાન કો ભોગ ચઢાયા જાયેગા, પૂરા દિન ભોગ લગતા રહેગા। सुबह से लेकर शाम तक कितने भक्तों को दर्शन कर लेंगे आपको क्या अंदाजा है? गुरु जी अनलिमिटेड है, इसमें कोई गिनती नहीं, भक्त आ रहे हैं और जा रहे हैं, इसमें कोई अनलिमिटेड है। सुबह से लेकर रात तक जो है आना जाना लगा रहेगा। प्रसाद की किस प्रकार की व्यवस्था की गई? प्रसाद के लिए भी प्रभु जी बहुत सारे भक्त सेवा में लगे हुए हैं और अनलिमिटेड प्रसाद भी जितने भी हैं जो है शाम को अभिषेक के बाद सबके लिए प्रसाद रहेगा। बहुत अच्छा व्यवस्था किया गया। भगवान का जन्म होगा रात को, उत्सव के किस प्रकार से मनाया जाएगा? बहुत धूमधाम से मनाया जाता है प्रभु, और अभिषेक होगा शाम को जो 11:30 बजे स्टार्ट होगा अभिषेक, उसके बाद आरती होगा, उसके बाद सबके लिए प्रसादम रहेगा।